સ્કૂલ તળાજાની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. હું જે જાણ આપશો 11 સાયન્સ બાયોલોજી ની અંદર પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણ. આ ચેપ્ટર ની અંદર ચોથો લેક્ચર છે. આજે આપણે વાત કરવાની છે નાનું અંતરડું, યાની કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. નાના કરીને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. મિત્રો, આગળના ત્રણ લેક્ચર ની અંદર પાચન, પાચનનો માર્ગ કઈ રીતના છે એ વિશે પણ આપણે સમજી ગયા છીએ. ખોરાકનો ઓળીઓ મુખમાં મૂકવામાં આવે, કઈ પ્રક્રિયા થાય, તો કે દાંત એને ચાલે છે, જીભ આમ તેમ ફેરવે છે, લાળ ગ્રંથિ એટલે કે સલાઈવરી ગ્લેન્ડ્સ એમાં પોતાનો લાળ રસ મિક્સ કરે છે એ સમજીએ આપણે. ખોરાકનો ઓળીઓ બનવો અને ખોરાકના ઓળીઓને ગળવો, બંધળીમાંથી એનું પસાર થવું, જઠર સુધી પહોંચવું. હવે જઠરમાં સામાન્ય આપણે એવું સમજીએ છીએ કે જઠર એ હંગામી આશ્રય સ્થાન છે. હંગામી એટલે કેવું કહેવાય? ટેમ્પરરી, એમ પરમેનન્ટ તો ના જ કહી શકાય. મતલબ કે તમે દસમાના બેઝ ઉપર ભણી રહ્યા છો કે ખોરાક સામાન્યતઃ 4 થી 5 કલાક સુધી અને ઘણી વખત 5 થી 6 કલાક સુધી ખોરાક જે છે એ રોજની સ્ટમક, ઇંગ્લિશમાં આપણે એને કહીશું કે જેમાં સંગ્રહ થાય છે. આ સંગ્રહ થયેલા ખોરાક ઉપર કઈ પ્રક્રિયા થશે એ પણ આપણે સમજી ગયા છીએ કે જઠરની દિવાલ જે છે, એટલે કે અંદરની જે દિવાલ, એ દિવાલમાંથી કેટલાક ઉત્સેચકો અને કેટલાક પાચક રસો, જે આગળના લેક્ચરમાં આપણે જ્યારે પાચન ક્રિયા વિશે ભણશું ત્યારે ફરી પાછા રિપીટ કરશું, કે જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ, નિષ્ક્રિય પેપ્સીનો જંગ કે જે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં પોતાની સાથે સક્રિય પેપ્સીનમાં ફેરવાઈ જાય, પેપ્સીન ફરી પાછા પ્રોટીનના પાચનની પ્રક્રિયાને આગળ દોહરાવે છે. સાથે મ્યુકસ યાની કે શ્લેષ્મ કે જે જઠરની દિવાલને મુલાયમ રાખે છે, એ તમામ વાતની ચર્ચા જે છે એ આગળ આપણે કરી ચૂક્યા અને ફરી પાછા સમજશું. મિત્રો, આજે હવે જે વાત કરવી છે કે જઠરમાં ખોરાક 4 થી 5 કલાક સુધી વલોવાય એટલે એક ગેસ્ટ્રિક જ્યુસ બને છે. શબ્દ મગજમાં ફિટ કરી દેજો, ગેસ્ટ્રિક જ્યુસ યાને કે જઠર પાક. આ પાકની અંદર હવે જે અહીંયા અંદરના જે વાલ્વ જે છે એ મૂત્રિકા સ્નાયુના વાલ્વ એ પણ બંધ થઈ જાય છે અને અહીંયા ની જઠર વાલ્વ જે છે યાને કે પક્વાશયના શરૂઆતનો જે ભાગ છે આપણે જો આકૃતિને અંદર તો અહીંથી આગળનો જે અંગ્રેજી અક્ષર સી એટલે કે યુ ટાઈપનું જે વળાંકનું દેખાણો છે એ નાના આકારનો શરૂઆતનો ભાગ યાની કે પક્વાશય તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સી આકારનું પક્વાશય. તમને કમ્પ્લીટ અહીંયા સી ટાઈપનું ફીલ કરાવડાવે છે, રેડી? પછી લાંબો પણ થોડો ઘણો ગૂંચળામય ભાગ છે. લાંબો ખરો પણ કેવો છે? ગૂંચળામય ભાગ જે મધ્યમાં આવેલો હોવાથી એને મધ્યાંત્ર, આંતરડાનો મધ્ય ભાગ મતલબ મધ્યાંત્ર તરીકે ઓળખવામાં આવે છે, કે જે પક્વાશય પછી અહીંથી થોડો તમને ઊંચળા જેવું ફીલિંગ કરાવે એ મધ્યમાં મધ્યાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને ખૂબ જ ઊંચળાનો ભાગ જે નાના આકારનો શેષ ભાગ યાની કે શેષાંગ કે જે થોડો વધારે ઊંચળાનો ભાગ તરીકે ઓળખાય છે. હવે નાનું અંતરડું જે છે એ તું એક્સ્ટ્રા સમજીએ તો આપણું જે એબડોમન છે, એબડોમન એટલે પેટ, અને એની અંદર રહેલી છે એબડોમિનલ કેવિટી. મિત્રો યાદ કરો, મુખ મુખગુહામાં ખુલે છે એવું જ્યારે મેં સમજાવ્યું હતું ત્યારે મેં તમને કીધું મુખગુહાની ઇંગ્લિશમાં બક્કલ કેવિટી કહેવાય. તો આ એબડોમન એટલે પેટ અને એની અંદર એબડોમિનલ કેવિટી હોય. એબડોમિનલ કેવિટીની અંદર પેરિટોનિયમ નામનું એક પડ હોય છે. એ પડની અંદર નાનું આંતરડું જે છે, જેમ સાપ છે એ મદારીની ટોપલીમાં વીંટળાઈને પડ્યો હોય એ જ કન્ડિશનથી અહીંયા નાનું આંતરડું પેરિટોનિયમ કેવિટી યાની કે એબડોમિનલ કેવિટીની અંદર ગૂંચળા સ્વરૂપે પડ્યું હોય. સાયન્સ ત્યાં સુધીની વાત કરે છે.
કે નાનું આંતરડાની લંબાઈ અંદાજે લગભગ અને આશરે 21 થી 23 ફૂટ જેટલી લંબાઈ છે એ નાનું આંતરડું ધરાવે છે. મતલબ કે તમે આગળ અભ્યાસ કર્યા મુજબ જો મીટરમાં વાત કરીએ તો લગભગ 6.5 મીટર. મિત્રો તમે બાયોલોજીના કોઈ પણ આંકડા કે માહિતી મેળવશો એટલે આગળ શબ્દ લગભગ અંદાજે અને આશરે હશે, કેમ કે આ હ્યુમન એનાટોમી છે, માનવ શરીર રચના છે. કેમ કે દરેક વ્યક્તિના આંતરડા કંઈ માપી નથી શકાતા અથવા આપણે માપવા નથી જતા, પણ નિયમ રેશિયો એવો મળે કે 21 થી 23 ફૂટ કે લગભગ 6.5 મીટર જેટલી લંબાઈ ધરાવે. તો આપણા મગજની અંદર એક પ્રશ્ન થવો જોઈએ કે સર આટલી મોટી લંબાઈ છે છતાં નામ નાનું આંતરડું કેમ કહે? એક પ્રશ્ન થાય ને આપણને આવો કે સર નાના આંતરડાની લંબાઈ જે છે એ 6.5 મીટર 21 થી 23 ફૂટ જેટલી જો લંબાઈ હોય તો નાનું આંતરડું શું કામ? તો મિત્રો એનો જવાબ આપણે એટલા માટે લઈએ છીએ કે નાનું આંતરડું જે છે નામકરણ જે કરવામાં આવ્યું છે એના પહોળાઈના સંદર્ભમાં લીધું છે. કે આમ જે પહોળાઈ છે એ ખૂબ જ નાની છે, ત્યારે મોટું આંતરડું જે છે એ પહોળાઈના સંદર્ભમાં ઘણું બધું ફેલાયેલું છે. એટલે જો એને વર્તુળના સંદર્ભમાં વાત કરીએ તો નાના આંતરડાની ત્રિજ્યા કરતાં મોટા આંતરડાની ત્રિજ્યા વધી છે ગોળ વર્તુળના સંદર્ભમાં. માટે ખરેખર એવું છે કે નાનું છે એ લંબાઈમાં મોટું છે અને મોટું આંતરડું ખરેખર લંબાઈમાં ટૂંકું છે. ક્લિયર? તો નાનું આંતરડા ત્રણ ભાગમાં વહેંચાયું છે. ફરીથી એક વાર રિવાઇઝ કરીએ. પહેલું અંગ્રેજી અક્ષર સી આકારનું પટવા છે, લાંબો ઉચ્ચળ આપણે મધ્યમાં આવેલું મધ્યાંત્ર અને ખૂબ જ ઉચ્ચળ આપણે જે છે એ શશાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જઠરના પકવાશયમાં ખૂલતા દ્વાર આ જઠર અને આ અંગ્રેજી સસ્તી આકારનું પકવાશય, એમાં જે ખૂલતો છે એ દ્વાર આ ભાગ છિદ્ર ત્યાં દેખાય કે જઠરના પકવાશયનો જે દ્વાર ખુલે છે એટલે કે છિદ્ર ખુલે છે તે છિદ્રનું સંચાલન ની જઠર ની જઠર ક્લિયર ની જઠરના મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. એટલે કે અહીંયા આગળ એક વાલ્વ આવેલો છે જેને ની જઠર વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. જે વાલ્વ મુદ્રિકા સ્નાયુનો બનેલો છે. કયા સ્નાયુની વાત કરીએ છીએ આપણે? મુદ્રિકા સ્નાયુ. આપણે જ્યાં જ્યાં વાલ્વની વાત કરી ત્યાં લગભગ બધા મુદ્રિકા સ્નાયુ છે. અહીંયા આપણે વાલ્વની ચર્ચા કરી ભાઈ અનુનળી જે છે એ સામાન્ય સ્થિતિમાં સંકોચાઈ ગઈ હોય, પરંતુ વિશિષ્ટ પ્રકારના વાલ્વની મદદથી ખોરાકના જથ્થાને જઠર સુધી પહોંચાડે છે અને ત્યાં આગળ પણ મુદ્રિકા સ્નાયુનો વાલ્વ હોય એટલે તમે જમી લો અને પછી કદાચ કોઈ શીર્ષાસન કરાવીને જમ્યા હોય છે, પણ માનો કે કોઈ કર્યું તો કાંઈ પ્રવાહી છે શીખો બહાર નીકળવા જ નથી મળ્યું. કેમ? હવે ત્યાં આગળ મુદ્રિકા સ્નાયુ વાલ્વ, એ વાલ્વ આવી રીતના હોય. અગાઉ કીધું છે કે નીચે તરફ નમેલા જ્યારે ખોરાક અહીંથી ધક્કો લાગે તો વાલ્વ એક્ઝેક્ટ સામ સામે બંધ થઈ જાય એટલે ખોરાક જે છે આગળ જઈ શકે નહીં, એટલે ઉપર ધક્કો જ ન લાગી શકે. ઉપરથી ખોરાક આવ્યો હોય તો આવી શકે પણ પાછો રિટર્ન જઈ શકે નહીં. કોની વાત છે? નોર્મલ અને તંદુરસ્ત વ્યક્તિની. કોઈ એબનોર્મલ હોય, કોઈને નોસિયા વોમિટિંગ કે ઉલટી ઉપકા થતું હોય, એની વાલ્વ આમ હોય કે આમ થઈ જાય ઉલટાઈ જાય એટલે બધા જ વાલ્વો ગૂંથામણે થવા સસરાટ ઉલટી બહાર આવે છે. ક્લિયર? પણ આપણે એની વાત નથી કરતા, નોર્મલ એનાટોમી સામાન્ય અને તંદુરસ્ત માણસની વાત કરી શકે. જઠર અને પકવાશયનો જે ભાગ છે ત્યાં આગળ ની જઠરનો ભાગ કે ની જઠર વાલ્વ તરીકે ઓળખાય છે. વાલ્વ મુદ્રિકા સ્નાયુનો બનેલો છે. શેષાંત્ર, શેષ આંત્ર આંતરડાનો શેષ ભાગ છે તો વધેલો ભાગ બરોબર, કે શેષાંત્ર એ આગળ જતા મોટા આંતરડામાં ખુલે છે. મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે મોટું આંતરડું વાસ્તવિક રીતે લંબાઈની દ્રષ્ટિએ નાનું છે. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે મોટા આંતરડાની લંબાઈ આઈ થિંક લગભગ 1.5 મીટર જેટલી છે. 1.5 મીટર બરોબર, એટલે તમે તમારા કેલ્ક્યુલેશનથી ફૂટમાં કન્વર્ટ કરી શકો છો બરોબર, પણ નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર છે બરોબર. તો હવે નાના આંતરડાનો શેષાંત્રનો જે ભાગ છે એ શેષાંત્ર આગળ જતા મોટા આંતરડામાં ખુલે છે, જે અહીંયા ખુલે છે અને ખુલે એટલે ત્યાં આગળ એક અંધાંતર નામની એક રચના આવે છે. આજ સુધી કદાચ તમે આ શબ્દ નહીં સાંભળ્યો હોય. અંધાંતર શું છે? તો કે અંધ બિંદુ જેવી એક બંધ કોથળીની રચના, એક જીવંતી કોથળી જેવી રચના જેનું મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો આપણા
કેટલાક સૂક્ષ્મ જીવો હોય છે, ખાસ કરીને વાત કરશું આપણે બેક્ટેરિયા. પૃથ્વી પર ત્રણ પ્રકારના સજીવો છે. તમે જોયેલો સજીવ કાં તો એ વનસ્પતિના વર્ગીકરણમાં આવતો હશે, અથવા તમે જોયેલો સજીવ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં આવતો હશે, અને નંબર ત્રણ એક એવો સજીવ કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા પણ છે, સૂક્ષ્મજીવ કે જેને જોવા માટે આપણે સૂક્ષ્મ દર્શક યંત્ર યાની કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. ચાહે તો એ માઇક્રોસ્કોપ સાદું હોય કે ઇલેક્ટ્રિક હોય. પેથોલોજીસ્ટ લેબોરેટરી વાળા જે વાપરે છે તે ઇલેક્ટ્રોનિક વિદ્યુત દ્વારા ચાલતું માઇક્રોસ્કોપ હોય છે, અને શાળા અને કોલેજો લેવલે જે બતાવવામાં આવે છે અથવા અભ્યાસ કરવામાં આવે છે તે સાદું પ્રકાશ આધારિત માઇક્રોસ્કોપ હોય છે. તો પૃથ્વી ઉપર રહેલા સૂક્ષ્મજીવો જે છે એમાંના કેટલાક સૂક્ષ્મજીવોને બાદ કરી દો, કેટલાક હોય એવા જેને આપણે ઇગ્નોર કરવા પડે, બાદ કરી દો, બાકીના મોટા ભાગના સૂક્ષ્મજીવો માનવ માટે ઉપયોગી અને કલ્યાણકારી સાબિત થયા છે. આગળના ચેપ્ટરમાં તમે સ્ટડી કરશો, 12 સાયન્સની અંદર ચેપ્ટર છે સૂક્ષ્મજીવ અને માનવ કલ્યાણ. મિત્રો, કેટલાક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું કે આપણી વર્ષો જૂની પ્રક્રિયા દૂધમાંથી દહીં બનાવો, કૃષ્ણ ભગવાન જે છે એના વખતની આ પ્રક્રિયા છે. દૂધમાંથી દહીં બનાવવું એ આજકાલની પ્રક્રિયા નથી, એ પ્રક્રિયા થેન્ક્સ ફોર સૂક્ષ્મજીવ, બરાબર. એલએબી લેક્ટિક એસિડ બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની મદદથી દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા થાય છે. વિચારો કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ન હોત તો આજે દૂધ અને દૂધની બનાવટ કદાચ શક્ય જ ના હોત. ખ્યાલ આવે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા તમે ભણી ગયા છો, કઠોળ વર્ગની સિંધી કુળની વનસ્પતિઓ જે છે એની મૂળ ગંડિકા ની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરી આવે છે. ઘણા એવા સૂક્ષ્મજીવો છે કે જેમાંથી આજે એન્ટીબાયોટિક્સ નામની દવાઓ બનાવવામાં આવી છે. પેનિસિલિયમ નોટેટમ નામની ઈસ્ટ એટલે કે ફૂગમાંથી પેનિસિલિન જે છે એ ઇન્જેક્શન બનાવવામાં આવ્યા છે, એન્ટીબાયોટિક બનાવવામાં આવ્યું છે. તો કેટલાક સૂક્ષ્મજીવો છે કે જે આપણને રોગ કરે છે, જેમ કે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જે આપણને ટાઇફોઇડ કરે છે, વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા જે આપણને કોલેરા કરે છે, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા કે જે આપણને ટીબી કરે છે, માઇક્રોબેક્ટેરિયમ લેપ્રેસી નામના બેક્ટેરિયા કે જેનાથી આપણને રક્તપિત્ત કે લેપ્રેસી નામની બીમારીઓ થાય છે. આવા સૂક્ષ્મજીવોને ઇગ્નોર કરો. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, પછી લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે, આવા સૂક્ષ્મજીવોને યાદ કરો કે જેણે મનુષ્યનું કલ્યાણ કર્યું છે. આ તો લિસ્ટ કેટલું બધું લંબાય, 11 સાયન્સમાંથી જ્યારે તમે 12 સાયન્સમાં આવશો ત્યારે આપણું ચેપ્ટર છે સૂક્ષ્મજીવ અને માનવ કલ્યાણ ત્યારે ફરી આપણે ત્યાં આગળ જોઈશું. પણ અહીંયા કહેવાનું મિનિંગ શું છે કે આપણને ફાયદો કરતા એવા સૂક્ષ્મજીવ કે જે આપણા પાચન માર્ગની અંદર હોય છે, જેમ કે તૃણાહારી પ્રાણીઓ, ગાય ભેંસ જેવા પ્રાણીઓના પાચન માર્ગ એટલે આમાશયની અંદર, આમાશયની અંદર મિથેનોજેન્સ નામના બેક્ટેરિયા હોય કે જે સેલ્યુલોઝનું પાચન કરે છે, અને એ સેલ્યુલોઝમાંથી મિથેનોજેન્સ બેક્ટેરિયા મિથેન વાયુ પેદા કરે છે, જેનો ઉપયોગ કરીને આજે આપણે ગોબર ગેસ પ્લાન્ટને સ્થાપિત કરીએ છીએ. એવા જ બેક્ટેરિયા, એ નહીં એવા જ બેક્ટેરિયા આપણા શરીરની અંદર પણ હોય છે જેની આપણને ખબર હોતી નથી અથવા આપણને જાણ હોતી નથી. આવા બેક્ટેરિયાનું આશ્રય સ્થાન માનવ પાચન તંત્રમાં ક્યાં છે? તો જવાબ છે અધાંત્ર. ક્યાં આવશે? અધાંત્ર. તો તમને ખ્યાલ આવ્યો કે અધાંત્ર શું છે? તો કે એ અમુક પ્રકારના સૂક્ષ્મજીવો માટે યજમાન તરીકે કામ કરે છે. યજમાન એટલે શું? યજમાન એટલે શું? તો કે પરોપજીવન જે છે એમાંનો એક હિસ્સો કે જેમાં પરોપજીવીને હંમેશા ફાયદો અને યજમાનને હંમેશા નુકસાન થાય છે. પરંતુ અહીંયા જે બેક્ટેરિયા વસવાટ કરે છે એ આપણને ફાયદાકારક બેક્ટેરિયાનો વસવાટ છે, એટલે કે આશ્રય સ્થાન છે. જોઈએ કે શેષાંત્ર મકરાંડમાં ખુલે છે જે અધાંત્ર એટલે કે કોલોન અને મળાશય ધરાવે છે, એટલે કે મોટું અંતર ત્રણ ભાગ ધરાવે છે. અધાંત્ર પેલું, બીજું કોલોન, કોલોન ત્રણ છે મિત્રો, બરોબર. જે કોલોન ઉપર તરફ છોડે છે, ઉપર જાય છે, ઉધ્વગામી કોલોન કહેવાય. જે કોલોન અનુપ્રસ્થ રીતે આગળ વધે છે એટલે કે આમ આડું, બરોબર, એને અનુપ્રસ્થ કોલોન કહેવાય. જે કોલોન નીચે આવે છે, બરોબર, એને અધોગામી કોલોન કહેવાય. મતલબ એ ત્રણેયને વાત કરીને એમ કીધું છે કે કોલોન, પછી કોલોનના પ્રકારની ચર્ચા આપણે કરીએ કે કોલોન એ ઉપર ચડે છે, ઉધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી.
શરીરનું ચેતાતંત્ર આપણને યોગ્ય સંદેશો આપે છે અને આપણે યોગ્ય નિર્ણય લઈ અને તેનું મળદ્વાર જે છે ત્યાંથી ત્યાં પણ એક મુદ્રિકા સ્નાયુનો વાલ્વ હોય છે બરોબર એ વાલ્વ જે છે એ ખુલે અને મળનો નિકાલ શરીરની બહાર થાય છે આમ મનુષ્યની અંદર પાચનની શરૂઆત મુખથી થાય અને એનો અંત મળદ્વારમાં આવે છે તો આવા જે પ્રાણીઓ પૃથ્વી ઉપર હોય મનુષ્ય શરીર કે જેમાં અગ્ર છેડે મુખ અને પશ્ચિમ છેડે મળદ્વાર આવેલા હોય આ તમામ પ્રાણીઓ જે છે એવા પ્રાણીઓને સંપૂર્ણ પાચન માર્ગ વાળા કહેવાય છે કેવા કહીશું આપણે એને સંપૂર્ણ પાચન માર્ગ કેમ કે અપૂર્ણ પાચન માર્ગમાં ખાલી અગ્ર છેડે મુખ હોય પશ્ચિમ છેડે મળદ્વારનો અભાવ હોય આવું ચોથા ચક્રની અંદર તમે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં અભ્યાસ કરશો રેડી તો વાત કરીએ છીએ કે કોલોન અને મળાશય બરાબર અધાંત્ર કોલોન અને મળાશય કાઢે છે અધાંત્રની વાત કરીએ તો અધાંત્ર એક નાની અંધ કોથળી યાની કે એક છેડેથી અહીંયાના છેડેથી બંધ હોય એટલે કે આવી રીતની રચના હોય આ કોથળી છે પણ અહીંથી એ પોતે અહીંયા જે છે અહીંયા અંતર છે અને આ એક આખી કોથળી જેવો ભાગ આટલું બરાબર એ છેડેથી બંધ હોય એ એક રચના જેમાં બંનેને ફાયદો થતો ઉદાહરણ લઈએ લાઈકે એ શું છે લાઈકે નામ સાંભળ્યું લીલ અને ફ્રૂટ બે કોમ્બિનેશન સહજીવન એને લાઈકેન કહીએ લીલ પાસે હરિત કણ છે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને ફૂગ પાસે વાતાવરણમાંથી ભેજ શોષી શકવાની ક્ષમતા છે તો ફૂગ છે એ વાતાવરણમાંથી ભેજને શોષણ કરી દે અને લીલને આપે બદલામાં લીલ એને પ્રકાશ સંશ્લેષણ કરી અને તૈયાર ખોરાક ભાગે ભરતો ફૂગને આપે તો પરસ્પર બંનેને ફાયદો થાય એ પ્રકારના જીવનને સહજીવન કહેવાય એક સામાજિક ઉદાહરણ લઈએ સપોઝ આપણી પાસે એક મકાન છે અને મકાન આપણે કોઈને ભાડે આપ્યું તો ભાડે આપીએ તો આપણને શું ફાયદો તો કે દર મહિને આપણને ભાડું મળે છે જેનું મકાન છે એને ભાડું મળે છે બલ્કી જે વ્યક્તિ રહેવા આવે છે જેને ભાડું જ કહીએ છીએ એને આશરો મળે છે તો આ પ્રકારના જીવનમાં બંનેને શું ફાયદો તો સહજીવન એટલે બંને જાતિઓને પરસ્પર ફાયદો થતો હોય સહજીવી બેક્ટેરિયાને પણ ફાયદો થાય અને યજમાન યાની એટલે કે મનુષ્ય યા પાચન તંત્રના સંદર્ભમાં તો એને પણ ફાયદો થાય આ પ્રકારના જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે મેં તમને કીધું એ પ્રમાણે કે કેટલાક સહજીવ સૂક્ષ્મ જીવો માટે તે યજમાન એટલે કે આશ્રયનું સ્થાન બની રહે છે આગળ જોઈએ અધાંતમાંથી એક સાંકળ અને આંગળી જેવો એક નલિકામાં ભાગ નીકળે છે અહીંયા અધાંતર છે અને ત્યાંથી એકદમ સાંકળો અને આંગળી જેવો અંદાજે એવું કહેવાય છે કે અંદાજે 2 ઇંચ જેટલી નળીયુક્ત રચના છે ક્યાં સ્થાન શું તો કે નાનું આંતરડું અને મોટું આંતરડું જ્યાં જોડાય છે બે આંતરડાનું જ્યાં જોડાણ થાય છે ત્યાં આગળ એક ઇલિયોસિકલ નામનો વાલ્વ છે અને એ વાલ્વનું જ્યાં જોડાણ થાય એની બાજુમાં અધાંતરની એક્ઝેક્ટ નજીક અંદાજે 2 ઇંચ જેટલી સાંકળી નળીયુક્ત રચનાને આંત્રપુચ્છ યાને કે ઇંગ્લિશમાં એપેન્ડિક્સ તરીકે ઓળખાય છે આ એક અવશિષ્ટ અંગ છે વધારાનું અંગ છે જે આપણા તુલનાત્મક ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે કે જે આપણી ઉત્પત્તિ એ વાનરોમાંથી થઈ છે એવું પ્રકર્ષિત કરે છે પરંતુ એની હાલમાં કોઈ ઉપયોગિતા છે નહીં દરેક મનુષ્ય પાસે આંત્રપુચ્છ હોય જ છે પરંતુ જો એને વધારે પડતો ચેપ લાગે ઇન્ફેક્શન લાગે તો આંત્રપુચ્છ ઉપર સોજો આવે જેને એપેન્ડિસાઇટિસ તરીકે ઓળખાય છે અને ઘણી વખત એમને કટ કરાવી અને દૂર કરવામાં આવે એને એપેન્ડિસેક્ટોમી યાને કે એપેન્ડિક્સનું ઓપરેશન તરીકે ઓળખાય છે જે શસ્ત્રક્રિયાથી હટાવી દેવામાં આવે છે પાચનતંત્રમાં કોઈ એનો વિશિષ્ટ રોલ નથી પણ એક અવશિષ્ટ અંગનું પુરાવો આવે છે એટલે કે ભાગ નીકળે છે જેને આંત્રપુચ્છ કરે છે જે એક અવશિષ્ટ અવશિષ્ટ એટલે કે વધારાનું અવશિષ્ટ યાની વધારાનું એક્સ્ટ્રા એક અંગ છે કે જે પાચન તંત્રમાં કોઈ રોલ નથી કે કોઈ નથી ઉત્સેચક પેદા કરતું નથી કોઈ પાચન પ્રક્રિયાનો સ્ત્રાવ કરતું જસ્ટ અવશિષ્ટ અંગ છે અધાતંત્ર આગળ જતા કોલોનમાં ખુલે છે બરાબર એટલે કોલોનમાં ખુલે છે અને કોલોન 3 ભાગમાં વહેંચાય છે મેં જેમાં
જરૂર પ્રમાણે કે કોલોનનો ઉપર ચડતો ભાગ એ ઉદ્વર્ગાની કોલોન છે, કોલોનનો અનુપ્રસ્થ એટલે કે આડોળતો ભાગ એ અનુપ્રસ્થ કોલોન છે, અને નંબર 3 એ કોલોન જે નીચે ઉતરે છે બરોબર કે જે અધોગામી કોલોન છે. અધોગામી કોલોન જે વળાંક લીધો છે, વળાંક લીધો છે એ અંગ્રેજી અક્ષર S ટાઈપનો સિગ્મોઇડ કોલોન કહેવાય, જેનો ઉલ્લેખ માત્ર તમારી ટેક્સ્ટબુકની આકૃતિમાં છે વર્ણનમાં નહીં. જસ્ટ ફોર નોલેજ માટે કે માનો કે આકૃતિ દોરી અને પૂછે કે આપેલો ભાગ અથવા તો આપેલું એ સ્થાન એ શું દર્શાવે છે, તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સિગ્મોઇડ કોલોનનો ઉલ્લેખ કરે છે બરોબર. અધોગામી કોલોન જે મળાશયમાં ઉતરે એટલે આગળ જતા અધોગામી કોલોન જે છે સિગ્મોઇડ વળાંક અને મળાશયમાં ઉતરે છે, અને મળાશયમાં ઉતરે છે જે મળદ્વાર એટલે કે ગુદા દ્વારા શરીરની બહાર ઉતરે છે. તો મિત્રો આ સંપૂર્ણ પાચન માર્ગ છે, માર્ગની વાત કરીએ છીએ તંત્રની ને પાચન ક્રિયાની છે, આપણે વાત જ નથી કરી કે ખોરાકનો કોળિયો ક્યાંથી ક્યાં જશે ત્યારે એમાં કયો ઉચ્ચેસક ભળશે, કયો પાચક રસ ભળશે, કયો અંતઃસ્ત્રાવ ભળશે, શું શું થશે. મેં અહીંયા જે આકૃતિની અંદર યકૃત એટલે કે લીવર એટલે કે કલેજુ અને આપણી સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એનો ઉલ્લેખ જ નથી કર્યો. શું કામ? તો કે આપણે પાચન ક્રિયા નથી ભણતા, પાચન માર્ગ ભણ્યા છીએ. અને માર્ગ એટલે શું? તો કે મુખથી લઈ અને મળદ્વાર સુધીની એક સળંગ નલિકા કે જે કંઈક ને કંઈક અંશે કંઈક વિસ્તૃત કંઈક સાંકળી આવી એક રચના બને છે, પાચન માર્ગ કહેવાય છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું જ્યારે આપણે વાત કરીશું પાચન ક્રિયાની. અસ્તુ, જય શ્રી ભારત, વંદે માતરમ.